સુરત શહેરના અમરોલી વિસ્તારમાં હુમલો કરીને 18,000ની લૂંટની ઘટના બની. દુકાનદાર પર હુમલો કરી કાઉન્ટરમાંથી રૂપિયા 18,000 રોકડા રૂપિયા લઈને ફરાર થઈ ગયા. બીજા ગ્રાહકો ઉભા હતા, સિગરેટ આપવામાં મોડું થતા ઉશ્કેરાયેલા બંને ઈસમોએ હુમલો કરી દીધો હતો. મહિલા ગ્રાહકોની હાજરીમાં જ અશ્લીલ ગારો આપી હતી. ગારો આપવાની ના પડતા અમિત નેપાળી અને અજુ નવાબે દુકાનમાં ઘૂસી ઢીકા પાટુનો ઢોળમાર માર્યો હતો. દુકાનદાર રમેશ તેલીને માથાના ભાગે કડું મારી દીધું હતું. ત્યારબાદ કાઉન્ટરમાં પડેલા રૂપિયા 18,000 લઈને ફરાર થઈ ગયા હતા બંને ઈસમો. આ બનાવની જાણ રમેશ તેલીએ અમરોલી પોલીસને કરી હતી. અમરોલી પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી. અમરોલી પોલીસે મોડી રાત્રે અમિત નેપાળી અને અર્જુન નવાબ બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.